गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट, तमने ख्याल छे के आपणे चैप्टर नंबर 3 कंपनी फाइन और अकाउंट्स नो स्टडी करी रह्या छीए। ओके, लास्ट विडियो में स्टूडेंट मैं तमने प्रॉफिट एंड लॉस स्टेटमेंट जे छे एनु एक्सप्लेनेशन आपी दीधुं छे, जे तमे जोई लीधुं छे, लर्न करी लीधुं छे। ओके, आ विडियो में आपणे बैलेंस शीटनी चर्चा करवानी छे स्टूडेंट। चलो, तो बैलेंस शीट कोने कहेवाय, कई रीते बनावी, एनु फॉर्मेट शू छे, ए बधी डिटेल्स आपणे आ विडियो में जोवानी छे। शुं हवे तमे 11th स्टैंडर्ड में ऑलरेडी फाइनल अकाउंट भणी गया छो। ओके, तमने ख्याल छे के बैलेंस शीट कई रीते बनावी। जो 11th स्टैंडर्ड आपणे याद करीए तो बैलेंस शीटनी बे साइड होय छे शुं, जे लेफ्ट साइड छे एने लायबिलिटी साइड आपणे कहेता हता, अने राइट साइड ने आपणे એસેટ સાઇડ કહેતા હતા સ્ટુડન્ટ। ઓકે, તો સેમ ટુ સેમ કંપની ફાઇનલ અકાઉન્ટમાં પણ બેલેન્સ શીટને બે સાઇડ હોય છે સ્ટુડન્ટ, એક લાયાબિલિટી સાઇડ જેને આપણે ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડનું નામ આપશું, અને બીજી સાઇડ એઝ યુઝ્યુઅલ એસેટ સાઇડ છે। ઓકે, એટલે બેલેન્સ શીટને બે પાર્ટમાં આપણે વહેંચી દઈશું, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડ એન્ડ એસેટ સાઇડ। ઓકે, હવે મેઇન ડિફરન્સ એ છે સ્ટુડન્ટ કે 11th સ્ટાન્ડર્ડમાં જે બેલેન્સ શીટ આપણે બનાવતા એમાં લેફ્ટ સાઇડ આપણે લાયાબિલિટી લખતા અને રાઇટ સાઇડ એસેટ્સ। ઓકે, તો આમાં એવું નથી સ્ટુડન્ટ, આમાં લાયાબિલિટી સાઇડ ઉપરના ભાગમાં આવી જશે બરાબર, અને એ લાયાબિલિટી સાઇડ પૂરી થાય પછી એની જ નીચે આપણે એસેટ સાઇડ લખી નાખવાની બરાબર, એસ જ્યાં લાયાબિલિટી સાઇડ પૂરી થાય પછી એસેટ સાઇડ સ્ટાર્ટ થઈ જશે। ઓકે, એટલે લેફ્ટ અને રાઇટ આપણે નથી કરવાનું, અપ એન્ડ ડાઉન, ઉપર લાયાબિલિટી સાઇડ અને નીચે એસેટ સાઇડ। ઓકે, ચાલો હવે સ્ટુડન્ટ, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડની નીચે ત્રણ હેડિંગ્સ આવશે તમારે લખવાના, એમાં મેઇનલી આ ત્રણ હેડિંગ છે શેર હોલ્ડર્સ ફંડ, નોન કરન્ટ લાયાબિલિટીઝ એન્ડ કરન્ટ લાયાબિલિટીઝ। એવી રીતે સ્ટુડન્ટ એસેટ સાઇડની નીચે બે હેડિંગ આવે છે, નોન કરન્ટ એસેટ્સ અને કરન્ટ એસેટ્સ। ઓકે, એસેટ સાઇડમાં ખાલી બે જ યાદ રાખવાના છે, લાયાબિલિટી સાઇડમાં ત્રણ હેડિંગ છે। ઓકે, તો આજે આપણું મેઇન ફોકસ લાયાબિલિટી સાઇડનું રહેશે સ્ટુડન્ટ। ઓકે, ચલો હવે ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડની અંદર જે હેડિંગ છે એને ડિટેલમાં જોઈ લઈએ સ્ટુડન્ટ આપણે। ચાલો, તો હવે તમને ઓલરેડી ખ્યાલ છે કે ઇક્વિટી અને લાયાબિલિટી સાઇડ જે છે બેલેન્સ શીટની, એમાં મેઇન ત્રણ હેડિંગ આવે છે જેને મેઇન હેડ્સ કહેશું આપણે, શેર હોલ્ડર્સ ફંડ, નોન કરન્ટ લાયાબિલિટી એન્ડ કરન્ટ લાયાબિલિટી। આ ત્રણની નીચે પણ બીજા હેડિંગ આવે છે જેને આપણે સબ હેડિંગ્સ કહી શકીએ, જેમાં શેર હોલ્ડર્સ ફંડની નીચે સ્ટુડન્ટ બે સબ હેડિંગ્સ આવે છે, શેર કેપિટલ એન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ। એવી રીતે નોન કરન્ટ લાયાબિલિટીઝની નીચે ત્રણ સબ હેડિંગ આવે છે, લોંગ ટર્મ બોરોઈંગ્સ, અધર લોંગ ટર્મ લાયાબિલિટીઝ એન્ડ લોંગ ટર્મ પ્રોવિઝન્સ, અને લાસ્ટ મેઇન હેડિંગ કરન્ટ લાયાબિલિટીઝની નીચે ચાર સબ હેડિંગ્સ આવે છે સ્ટુડન્ટ, શોર્ટ ટર્મ બોરોઈંગ્સ, ટ્રેડ પેયેબલ્સ, અધર કરન્ટ લાયાબિલિટીઝ એન્ડ શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ। ઓકે સ્ટુડન્ટ, તો બસ આખું ફોર્મેટ આવી ગયું સ્ટુડન્ટ, ઇક્વિટી અને લાયાબિલિટી સાઇડ આખી કવર થઈ ગઈ છે, જે મેઇન હેડિંગ જે છે ને સ્ટુડન્ટ ઉપર ઇક્વિટી એન્ડ લાયાબિલિટી, એને આપણે બેલેન્સ શીટ હેડ કહેવામાં આવે છે બરાબર। બેલેન્સ શીટ હેડ મેઇનલી બે હોય છે સ્ટુડન્ટ, એક ઇક્વિટી એન્ડ લાયાબિલિટી અને બીજું એસેટ્સ। ઓકે, એમાં પહેલું બેલેન્સ શીટ હેડ છે। ઓકે, બેલેન્સ શીટ હેડની નીચે જે તમને રેડ ફોન્ટમાં ત્રણ હેડિંગ દેખાય છે સ્ટુડન્ટ, નંબર 1, 2 અને 3થી જેને આપણે નંબર આપ્યા છે, ધે આર ધ મેઇન હેડિંગ્સ। ઓકે, એને આપણે મેઇન હેડ કહેશું સ્ટુડન્ટ બરાબર, જેમાં શેર હોલ્ડર્સ ફંડ આવી ગયું, નોન કરન્ટ લાયાબિલિટી આવી ગઈ અને કરન્ટ લાયાબિલિટી આવી ગઈ બરાબર, આ ત્રણેય જે છે એ મેઇન હેડિંગ્સ છે સ્ટુડન્ટ। અને મેઇન હેડિંગની નીચે જે તમને બ્લેક ફોન્ટમાં દેખાય છે સ્ટુડન્ટ, જેને આપણે એ બી સી ડી એવા નંબર આપેલા છે, ધે આર નોન એઝ સબ હેડિંગ્સ, એને આપણે કેવા હેડિંગ કહેશું, સબ હેડિંગ્સ। ઓકે, તો આ સબ હેડિંગ તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર। ઓકે, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ સ્ટુડન્ટ કે કયા હેડિંગને શું નામ આપવું, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી સાઇડ જે છે
દેટ ઇઝ નોન એઝ બેલેન્સ શીટ હેડ. એની નીચે જે ત્રણ હેડિંગ છે રેડ ફોન્ટમાં, દે આર નોન એઝ મેઇન હેડિંગ્સ. બરાબર. અને આ જે છે જે એબીસીડી વાઇઝ આપણે ડિનોટ કરેલા છે, દે આર નોન એઝ સબ હેડિંગ્સ. અને દરેક સબ હેડિંગની નીચે બી ઘણી બધી એન્ટ્રી આવે છે સ્ટુડન્ટ, જે આપણે ડિટેલમાં આની પછીના વિડીયોમાં એનું ડિસ્કશન કરશું. ઓકે, તો અત્યારે સ્ટુડન્ટ તમે આ ખાસ યાદ રાખી લો, મેઇન હેડિંગ છે એને બેલેન્સ શીટ હેડ કહેવાય. પછી આ જે ત્રણ હેડિંગ છે દે આર નોન એઝ મેઇન હેડિંગ્સ, અને એની નીચે છે સબ હેડિંગ. સ્ટુડન્ટ આનો ઓર્ડર આપણે ચેન્જ નથી કરી શકતા. ઓકે, આનો ઓર્ડર જે આ સ્ક્રીન ઉપર છે સેમ ઓર્ડરમાં આપણે લખવું પડશે. બરાબર. અને જેટલા સબ હેડિંગ છે એ બધાની નીચે બાજુમાં બ્રેકેટમાં જગ્યા રાખવાની છે, જેથી કરીને તમે સબ હેડિંગની નીચે જે એન્ટ્રી આવતી હોય એ લખી શકો. ઓકે, તો આ લાયાબિલિટી સાઇડ શું અહીંયા પૂરી થાય છે. ચલો, હવે લાયાબિલિટી સાઇડને આપણે હવે ડિટેલમાં ડિસ્કશન કરશું કે આ દરેક સબ હેડિંગનો મતલબ શું થાય અને એની નીચે કઈ એન્ટ્રી આવે. ઓકે, તો શું આની પછીના વિડીયોમાં આપણે એ ડિટેલ ડિસ્કશન એનું કરશું.